ડ્રગ્સનું નામ પડતા જ સારા પરિવારમાં હલચલ મચી જતી હોય છે અને તેની પાછળનું કારણ ડ્રગ્સ સેવન કરનાર બાળકોના કારણે તેમના પરિવારનું નામું નિશાન ખતમ થઈ જતું હોય છે. આવા ડ્રગ્સના રવાડે ચડેલા બાળકો અને તેમના પરિવારની ચિંતા કરીને અમારી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા 25/9/2020થી 1 અઠવાડિયા સુધી ડ્રગ્સ ક્યાં ક્યાં વેચાય છે અને ક્યાં ક્યાં તેનો નશો કરાય છે અને પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તો મોટું નેટવર્ક ઝડપાય અને પાયમાલી તરફ ધકેલાઈ રહેલી ડીસાનું વિવાદન બચાવી શકાય તે માટે અમે મોહિમ ચલાવી હતી અને તે સમયે અમને ડીસાવાસીઓ દ્વારા સહયોગ મળ્યો હતો. પણ પહેલી ફરજ પરિવારની બને છે કે જેમને તેમના બાળકોનું ધ્યાન રાખવાનું હોય છે કે તેમના બાળકો બહાર ક્યાં જાય છે અને શું કરે છે. અમે આજથી 1 વર્ષ પહેલાં આવનાર સમયમાં આ ડ્રગ્સ નેટવર્ક કેટલું ભયાનક થઈ જશે અને તેના કારણે આપણી યુવા પેઢી ઉપર કેવી અસર પડશે તેવી દહેશત અમે રજૂ કરી હતી અને પોલીસે આ બાબતે સત્વરે પગલાં ભરે અને આ ડ્રગ નેટવર્ક ખતમ કરે તેવી અમે માંગ કરી હતી. પણ તે સમયે આ બાબતે કોઈ જ પરિણામ આવ્યું ન હતું. પણ ગઈકાલે પોલીસે મોટેશ્વરીમાંથી એક વ્યક્તિ સાથે ડ્રગનો મોટો જથ્થો પકડીને ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. હજુ આ પકડેલ આરોપીની સઘન પૂછપરછ બાદ મોટા ગજાનું નામું ખુલવાની અને તેમના દ્વારા ફેલાવેલ મોટા ડ્રગની નેટવર્કની ખબર પડશે. ડીસામાં મોટાભા થઈને ફરતા અને ડીસા સહીની ચિંતા કરવાનું ડોળ કરતા નેતાઓને અમારી નમ્ર અપીલ છે કે ડીસા સહીની ચિંતા હોય તો ડ્રગનું ડીસામાં થતું બેરોકટોક વેચાણ અટકાવવા અને યુવાધનને બચાવવા માટે આગળ આવવું જોઈએ. બીકે ન્યૂઝ ચેનલ ડીસાવાસીઓના તમામ પરિવારોને નમ્ર અપીલ કરે છે કે આપના બાળકોનું ધ્યાન રાખજો અને તેમની ઉપર નજર રાખજો જેથી આ ડ્રગ્સના રવાડે ચડી ના જાય. બીકે ન્યૂઝ ચેનલ હંમેશા આપની સાથે રહી છે અને આપના પ્રશ્નોને હંમેશા વાચા આપી છે અને હંમેશા આપતી રહેશે.